બેઝિક ઇંગ્લિશ ગ્રામરની વિડીયો સિરીઝ વિડીયો 2. આ વિડીયોમાં આપણે સ્ટેજ 1 વિશે જાણીશું. હેલો ફ્રેન્ડ્સ, ટીવી 10 ચેનલમાં તમારું સ્વાગત છે. છેલ્લા વિડીયોમાં જોયું કે ઇંગ્લિશનું મહત્વ શું છે, ઇંગ્લિશ શા માટે શીખવું જોઈએ એ વિષય પર આપણે ચર્ચા કરી. હવે આજે હું તમને ઇંગ્લિશમાં કઈ રીતે આગળ વધવું તેને વિશે તમને માહિતી આપીશ. મિત્રો, અંગ્રેજીની અંદર 4 ABCDs છે. તો 4 ABCD હોવા પાછળનું કારણ શું છે? પહેલી જે ABCD છે એને કેપિટલ લેટર કહેવામાં આવે છે, બીજી જે છે એને સ્મોલ લેટર્સ કહેવામાં આવે છે. આમ પહેલી બે અને બીજા બે ABCDના પાર્ટ પાડેલા છે. હવે પહેલી જે બે ABCDs હોય છે તે છાપેલા અક્ષર માટેની છે, છાપેલા મોટા અક્ષર અને છાપેલા નાના અક્ષર. ત્યારબાદની જે બે ABCD છે તે લખાણ માટેની છે, લખવા માટેના કેપિટલ અક્ષર અને લખવા માટેના સ્મોલ અક્ષર. બીજી બે ABCDના લખાણને કર્સિવ રાઇટિંગ કહેવામાં આવે છે. એવી રીતે 4 ABCD બને છે. આપણે તે ABCD કેવી રીતે હોય છે તેના વિશે માહિતી મેળવીએ. અંગ્રેજીમાં સ્વર અને વ્યંજન, સ્વરને વોવેલ્સ કહેવામાં આવે છે. એ ઈ આઈ ઓ યુ એ 5 વોવેલ્સ છે જેને સ્વર તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ કોન્સોનન્ટ્સ છે જેને આપણે વ્યંજન તરીકે ઓળખીએ છીએ. ABCDમાં આ 5 સિવાયના બાકી બધા અક્ષરને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં કેપિટલ લેટર્સનો યુઝ કરો અને ક્યાં સ્મોલ લેટર્સનો યુઝ કરો તે વિશે તમને હું માહિતી થોડી આપી દઉં. પહેલું, પ્રત્યેક વાક્યનો પ્રથમ અક્ષર કેપિટલ હોય છે. બીજું, પ્રોપર નાઉનનો પહેલો અક્ષર કેપિટલ હોય છે. અંગ્રેજીની જે કોઈ પણ કવિતા હોય છે તે દરેક પંક્તિનો પહેલો અક્ષર કેપિટલ હોય છે. એ સિવાય જે ટૂંકા અક્ષરો સ્વરૂપે જે વપરાતા હોય છે તેના પણ અક્ષર કેપિટલ હોય છે. મહિનાઓ અઠવાડિયાના પ્રથમ અક્ષરો કેપિટલ હોય છે. અભ્યાસ માટેની ડિગ્રીઓનો પ્રથમ અક્ષર પણ કેપિટલ હોય છે. ઈશ્વરના નામ એટલે કે પ્રભુના નામ માટે વપરાયેલા શબ્દ કેપિટલમાં હોય છે, જેમ કે ગોડ, લોર્ડ અથવા તેના માટે વપરાયેલા સર્વનામને પણ કેપિટલ અક્ષર પ્રથમ હોય છે, જેમ કે હી અથવા હિઝ. કોઈ વાર્તા હોય તેની અંદર ઈશ્વરની વાત કરેલી હોય અને તેને સંબોધન માટે ગોડ અને લોર્ડ વાપરી લીધા પછી આગળ જતાં હી અથવા હિઝ એવો શબ્દ વપરાતો હોય તો તેનો પણ પ્રથમ અક્ષર કેપિટલ હોય છે. અને એ સિવાય આઈ વાક્યમાં ગમે ત્યાં વપરાય તો પણ કેપિટલ હોય છે. આવી રીતે આટલી જગ્યાએ કેપિટલ અક્ષરનો યુઝ થાય છે, બાકી બધા સ્મોલ લેટર્સ હોય છે. તો મિત્રો, હવે આપણે જોઈએ સંખ્યાઓ. આપણે સંખ્યાઓ જોઈ. એ સિવાય આગળ જોઈએ તો પહેલા માટે ફર્સ્ટ શબ્દ વપરાય છે અને ગુણવાચક તરીકે સિંગલ વપરાય છે. બીજા માટે સેકન્ડ વપરાય છે ગણતરી માટે અને ગુણવાચક તરીકે ડબલ વપરાય છે. તેવી જ રીતે આપણે આગળ જોઈએ. પ્રમાણ બતાવતી ગણતરીમાં પા એટલે 1/4, અડધું એટલે હાફ, પોણું એટલે 3/4, બે તૃતીયાંશ એટલે 2/3. સમયના સંદર્ભમાં રાત્રિના 12 પછીથી બપોરના 12 વાગ્યા સુધીનો સમય AM તરીકે ઓળખવામાં આવે છે. બપોરના 12 વાગ્યા પછીથી રાત્રિના 12 વાગ્યા સુધીનો સમય PM તરીકે ઓળખવામાં આવે છે. દિવસને ડે કહેવામાં આવે છે. તારીખને ડેટ કહેવામાં આવે છે. અઠવાડિયાને વીક કહેવામાં આવે છે. મહિનાને મંથ કહેવામાં આવે છે. વર્ષને યર કહેવામાં આવે છે. 100 વર્ષને સેન્ચ્યુરી કહેવામાં આવે છે.
હજાર વર્ષને મિલેનિયમ કહેવામાં આવે છે, સવારને મોર્નિંગ કહેવામાં આવે છે, બપોરના સમયને નૂન કહેવામાં આવે છે, બપોર પછીના સમયને આફ્ટરનૂન કહેવામાં આવે છે, સાંજના સમયને ઇવનિંગ કહેવામાં આવે છે, રાત્રિના સમયને નાઇટ કહેવામાં આવે છે. એ સિવાય પણ લેટ ઇવનિંગ, લેટ નાઇટ વગેરે શબ્દોનો આપણે યુઝ કરી શકીએ છીએ. અઠવાડિયાના દિવસો સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે છે. તેમજ મહિનાઓને આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે સ્ટેજ વન કમ્પ્લીટ કરીએ છીએ. આ સિવાય ધ્યાન રાખવા જેવું ખાસ જરૂરી છે કે સ્ટેજ વનમાં જે જોયા તે બધા સ્પેલિંગને ખાસ યાદ કરી લેવા જરૂરી છે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ટીવી 10 ચેનલ પર બેઝિક ઇંગ્લિશ ગ્રામરની વિડીયો સિરીઝ. મને આપો રજા. બાય બાય.